પાટણ સરસ્વતી બેરેજના અંદર એક દુઃખદ ઘટના સામે આવી છે. આપને પહેલાં હું દ્રશ્ય બતાવવા માગીશ. તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સરસ્વતી બેરેજના અંદર જે પરિવાર હતું તે ગણેશ વિસર્જન કરવા માટે આવ્યું હતું અને તે સમયે ડૂબવાની ઘટના સામે હતી. પરંતુ વહીવટીતંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે. ગણેશ વિસર્જન જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે ડેમ ઉપર જે પોલીસ બંદોબસ્ત તેમજ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ, કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અહીંયા વિસર્જન વખતે કોઈ ફાયર બ્રિગેડ તેમજ તમામ જે રેસ્ક્યુની ટીમોની પણ અહીંયા વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ વહીવટીતંત્ર છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ જાગતું હોય છે તેવું હાલ પાટણના અંદર તમે જોઈ રહ્યા છો. એક જ પરિવારના 7 લોકો ડૂબ્યા છે અને એમાંથી હાલ 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, ત્યારે એક જે બોડી છે તે અહીંયા હાલ મળવા પામી છે. સાથે વાત કરવામાં આવે કે હાલ પાટણના કલેક્ટર છે કિરીટ પટેલ છે તેમજ પોલીસ સ્ટાફ છે તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખ તેમજ પૂરું પાટણનું વહીવટીતંત્ર અહીંયા પહોંચ્યું છે. પરંતુ શરમજનક બાબત એ છે કોઈ પણ ઘટના બાદ જ તંત્ર દોડતું થાય છે અને તંત્ર એલર્ટ થતું હોય છે. આટલો મોટો ગણેશ ચતુર્થીનો વિસર્જનનો તહેવાર હોય, અહીંયા લાખો હજારો પરિવારો અહીંયા વિસર્જન કરવા આવતા હોય તો અહીંયા તેમની સેફટી તેમજ વ્યવસ્થા માટેની તમામ કરવી જરૂરી હોતી છે. પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય બાદ જ વહીવટીતંત્ર જાગ્યું છે. હાલ તો તમે જોઈ રહ્યા છો કે જે પાણીના અંદર જે તરવૈયા દ્વારા હાલ જે છે તે બોડીની શોધખોળ કરવામાં આવી છે. સાથે હાલ પરિવારના અંદર પણ હાલ એક મોટો આક્રોશ દેખાઈ રહ્યો છે. સાથે પાટણ શહેરીજનોના અંદર પણ આક્રોશ દેખાઈ રહ્યો છે, કેમ કે જે રીતના હાલ ઘટના બની છે એક જ પરિવારના 7 લોકો ડૂબ્યા છે, એમાંથી 2 જેટલા યુવકની બોડી મળી છે. અન્ય યુવકોની હાલ તો બોડી ગોતવાની પ્રયાસ શરૂ છે, પરંતુ વહીવટીતંત્ર કેમ લેટ જાગે છે તે જોવાનો મોટો પ્રશ્ન રહે છે. સરસ્વતી બેરેજમાં જે રીતના જે યુવકો ડૂબ્યા છે તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ છે અડધી રાતે પણ હાલ એને ગોતવાનો પ્રયાસ કરી રહી છે. આપણે હું બતાવવાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈ રહ્યા છો જે ફાયર બ્રિગેડના ટીમ દ્વારા છે જે યુવકો જે જગ્યાએ ડૂબ્યા હતા તે જગ્યાએ હાલ જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમને ગોતવાનું કામ શરૂ કર્યું છે. હાલ કહી શકાય કે હાલ તો એક જેટલો મુદ્દે મળવા પામ્યો છે, સાથે બીજા મુદ્દેની હાલ તો છે તે તપાસ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના 7 જેટલા યુવકો ડૂબ્યા હતા તેમાંથી 2 લોકોને બચાવીને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, સાથે જે બીજા જે યુવકો છે તેમને હાલ તો જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગોતવાનો પ્રયાસ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો કે પાણીના અંદર જે ફાયર બ્રિગેડની ટીમ છે તે હાલ ગોતી રહી છે. એટલે હાલ કહી શકાય કે જે રીતના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા ગોતવાનો પ્રયાસ ચાલુ છે, સાથે પાલિકાની ટીમ તેમજ વહીવટીતંત્રની ટીમ તમામ ટીમો છે તે અહીંયા હાલ પહોંચી છે ઘટનાસ્થળે અને તમામ જાતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે હાલ કહી શકાય કે જે રીતના સરસ્વતી બેરેજના અંદર જે રીતના યુવકો ડૂબ્યા છે તેમને હાલ તો પાલિકાની ટીમ તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી છે. કિરીટભાઈ શું ઘટના બની છે સમગ્ર? મને હાલ જાણવા મળ્યું કે અંદર કંઈક 4-5 જણા ડૂબ્યા છે, એટલે હાલ હું આવ્યો છું તે તપાસ કરીને. સાથે અહીંયા સ્થાનિક છે, આપણે સ્થાનિક જોડે જ વાત કરીશું. ભરતભાઈ કેટલા વાગે ઘટના બની, શું ઘટના છે? ઘટનામાં એવું છે, ગણેશ વિસર્જન જે મહિમા ચાલી રહ્યો છે, પાટણ સરસ્વતી નદીમાં લોકો વિસર્જન માટે આવતા હોય છે. પાટણ શહેરના અમારા મિત્ર પ્રજાપતિ સમાજના અહીંયા કુટુંબ સાથે અહીંયા વિસર્જન માટે આવ્યા હતા. પાણીનો પ્રવાહ હોય જે નાના 1-2 છોકરા અંદર ઘસી આવ્યા હતા એમને બચાવવા માટે બીજા 4-5-7 જણ લોકો એને બચાવવા માટે આગળને આગળ ગયા હતા. આગળ જતાં મોટો ખાડો આવતા એ તમામ ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. અંદાજે 7-1 જણ હતા, પણ સ્થાનિક લોકો ત્યાં હાજર હતા. એમને સાડીઓ અને બીજા કપડાંની મદદથી 3-1 જણનો જીવ બચાવ્યો હતો, પણ કમનસીબે આ એક જ પરિવારના 4 જણ લોકો બહાર નીકળી શક્યા ન હતા. આ બાબતની જાણ થતાં નગરપાલિકાના ફાયર ફાઈટર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને ડિઝાસ્ટર જાણ કરી હતી. અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, 108ના કર્મચારીઓ, નગરપાલિકા ફાયર ફિટર, પોલીસના તમામ સ્ટાફ અહીં અત્યારે હાજર. કેટલી બોડી નીકાળવામાં આવી છે? હાલ 1 બોડી નીકળી છે અને બીજી 3 બોડીની શોધખોળ ચાલુ છે. આશા રાખીએ કે સંધ્યાકાળ પહેલાં બોડી નીકળી જાય તો આ પરિવારને આખી રાત એક જ પરિવાર આખા પરિવારને આખી રાતની માત સહન કરવું ના પડે. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ પરિવારને આ જે બનાવ બને છે એને ભગવાન એને હિંમત આપે. જે ગણેશ ચતુર્થીને લઈને જે તહેવાર ચાલે છે ત્યારે જ્યાં તળાવ હોય સરોવર છે ત્યાં લોકો ગણેશ વિસર્જનની મૂર્તિ કરવા જતા હોય છે, પરંતુ પાટણમાં જે દુઃખદ ઘટના બની છે કે જે એક જ પરિવારના જે 4 યુવક હતા તે પાણીના અંદર ડૂબ્યા હતા અને બચાવવા માટે બીજા અન્ય યુવકો પડ્યા હતા, તે સમયે હાલ તો 4 જેટલા યુવકો ડૂબાવ્યા છે અને એમાં 1 યુવકની હાલ તો લાશ મળી છે અને બીજા 3 યુવકની લાશ છે જે ફાયર બ્રિગેડ દ્વારા ગોતવામાં આવી રહી છે. એટલે હાલ તો પાટણ માટે મોટી દુઃખદની ઘટના સામે આવી છે. એજાજ મનસુરી, એબીપી અસ્મિતા, પાટણ.